विद्यार्थीनी बहनों, धोरण चार विषय गणित प्रकरण चौदह में हवे आपणे आगळ जोईए। हवे अहींया आपेलू छे आपणने चा कॉफी के दूध, तो एमां तमने चार्ट बनावा माटेनुं पण कीधेलू छे। अने अहींया आपेलू छे के केटलाक बाळकोने पूछवामां आव्युं चा कॉफी के दूधमांथी सौथी वधु शुं पसंद करे छे। એટલે કે અહીંયા આપેલું છે કે પીણું જે તેમને પસંદ છે, અને બાળકોની સંખ્યા આપેલી છે એટલે કેટલા બાળકોને શું કે કયું પીણું પસંદ છે એ આપણને આપેલું છે। અહીંયા આપેલું છે પહેલાં દૂધ, તો દૂધ છે એ 20 બાળકોને પસંદ છે, કોફી છે એ 10 બાળકોને પસંદ છે, અને ચા છે એ 10 બાળકોને પસંદ છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ 20, 10 અને 10 એટલે કે 20 વત્તા 10 વત્તા 10 એટલે કુલ બાળકોની સંખ્યા કેટલી થાય, તો કે 40 બાળકોની સંખ્યા આપણને મળી છે। હવે આ તમને જે સંખ્યા આપેલી છે એના ઉપરથી તમે વર્તુળ એટલે કે પાઈ ચાર્ટ બનાવી શકો છો, જે મેં તમને અહીંયા સમજાવેલું છે। હવે તમે વર્તુળ દોરો છો એક, એમાં તમને કીધું છે કે દૂધ કેટલા બાળકોને પસંદ છે, તો કે 20 બાળકોને, એટલે કે કુલ 40 બાળક છે એમાંથી 20ને દૂધ પસંદ છે, એટલે અડધા બાળકો છે એને દૂધ પસંદ છે। તો અહીંયા આકૃતિનો અડધો ભાગ છે એ દૂધ પસંદ હોય તેવા બાળકો એમ લખી આપણે શકીએ। પછી આપેલું છે કોફી 10 બાળકોને, એટલે કે 40માંથી 10 બાળક એટલે અહીંયા થઈ જશે તમારો એક ચતુર્થાંશ ભાગ, એટલે 40માંથી 10 બાળક એટલે કે એક ચતુર્થાંશ ભાગ બાળકોને છે એ કોફી પસંદ હોય તેવા બાળકો છે, અને અપૂર્ણાંકમાં આપણે એને એક ચતુર્થાંશ સંખ્યા લખી શકીએ। પછી ચા પસંદ હોય તેવા બાળકો પણ 10 છે, એટલે કે કુલ આકૃતિના ચોથો ભાગ ચા પસંદ હોય તેવા બાળકો, તો આકૃતિનો ચોથો ભાગ છે અને અહીંયા આપણે લખી શકીએ એક ચતુર્થાંશ, એટલે કે કોફી પસંદ હોય તેવા પણ એક ચતુર્થાંશ અને ચા પસંદ હોય તેવા બાળકો પણ એક ચતુર્થાંશ। તો દૂધ પસંદ હોય તેવા બાળકો કેટલા, તો કે આકૃતિનો અડધો ભાગ એટલે કે એક દ્વિતીયાંશ, અને બાળકોની સંખ્યામાં દર્શાવીએ તો કુલ આકૃતિના ચોથા ભાગમાંથી બે ભાગના બાળકોને દૂધ પસંદ છે, એટલે કે બે ચતુર્થાંશ પણ આપણે લખી શકીએ। હવે અહીંયા એના ઉપરથી તમને કોષ્ટકમાંથી શોધો એમ કહ્યું છે, તો અહીંયા આપેલું છે કે કુલ વિદ્યાર્થીઓમાંથી દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા। હવે કુલ વિદ્યાર્થીઓ છે એમાંથી તમને જે દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા, અને અપૂર્ણાંકમાં તમને દર્શાવેલ છે કે એક દ્વિતીયાંશ કે એક ચતુર્થાંશ, તો અહીંયા તમને દૂધ પસંદ હોય એમાં મેં તમને ચાર્ટ દોરી અને સમજાવેલું છે, તો એક દ્વિતીયાંશ બાળકો છે એને દૂધ પસંદ છે, તો આનો જવાબ આવી જશે એક દ્વિતીયાંશ। પછીનો પ્રશ્ન છે કે કુલ વિદ્યાર્થીઓમાંથી કોફી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા, તો એક દ્વિતીયાંશ કે એક ચતુર્થાંશ, તો કોફી પસંદ હોય તેવા બાળકો આપણે અહીંયા દર્શાવેલું છે એક ચતુર્થાંશ, તો આનો જવાબ આવી જશે તમારે એક ચતુર્થાંશ। હવે એના પછીનો પ્રશ્ન છે ચપાટી વર્તુળ આલેખમાં ચા કોફી કે દૂધ પસંદ કરનાર દર્શાવો, તો આ તમને આલેખ મેં જે અહીંયા દર્શાવેલો છે એ જ રીતે આલેખ તમારે પણ દોરવાનો, અને આ રીતની સંખ્યા તમારે જણાવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમે ચાર્ટ છે એ તમે દોરી લેશો અને એના ઉપરથી દાખલાની સમજણ તમને મળી જશે, અને અહીંયા આપણું આ પ્રકરણ પર પૂરું થાય છે, અને આપણું આ સત્રનું ચેપ્ટર છેલ્લું છે એ પણ પૂરું થાય છે, એટલે કે અહીંયા આપણો કોર્સ છે ગણિતનો એ પૂરો થાય છે। તો
તમને સૌને નમસ્તે।